ફ્રેન્ડ વેલકમ ટુ ઓ ડબલ્યુ એસ એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે લર્નિંગ લાયસન્સ માટે તમે જે રિક્વેસ્ટ નાખી હોય અને તમે જ્યારે તે ટેસ્ટ પૂરી કરી દીધી હોય ત્યાર પછી મિત્રો તમારું જે લર્નિંગ લાયસન્સ છે તે પોર્ટલ પરથી તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાનું હોય છે અથવા તો ઓનલાઈન તેની પ્રિન્ટ છે તે તમારે કાઢી લેવાની હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું કે જે લર્નિંગ લાઇસન્સ છે તેને તમે ઓનલાઈન પ્રિન્ટ કેવી રીતે કરી શકો અથવા તો ઓનલાઈન તમે તમારા ડિવાઇસમાં તેની પીડીએફ છે તે ડાઉનલોડ કેવી રીતે કરી શકો તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે પરિવહન જેવું મિત્રો તમે પરિવહન ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો આપણા જે કેન્દ્ર સરકારની જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે તે તમને સૌથી પહેલાં જ જોવા મળશે પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન તો મિત્રો તે ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો તમે તે ઉપર ક્લિક કરશો તમને આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમને તમામ જે આપણા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ડિપાર્ટમેન્ટ છે તેને લગતી જે તમામ કામગીરી છે તે મિત્રો તમે અહીંથી ઓનલાઈન છે તે કરી શકશો હવે મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે જેવું તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસનો એક ઓપ્શન છે તે જોવા મળશે તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે ન્યૂ ટેબમાં આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે ત્યાર પછી અહીંથી તમારે તમારું જે તે રાજ્ય હોય છે તે રાજ્યને સિલેક્ટ કરી લેવાનું રહેશે તો આપણે અત્યારે ગુજરાત રાજ્યને સિલેક્ટ કરી લેશું ત્યાર પછી તમે જેવું રાજ્યને સિલેક્ટ કરશો તો નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે હવે મિત્રો પહેલાં શું હતું કે તમને જેવું તમે રાજ્યને સિલેક્ટ કરતા એટલે અહીં તમને જે લર્નિંગ લાઇસન્સ છે તે લર્નિંગ લાઇસન્સને ડાઉનલોડ કરવા માટેનો તમને એક ઓપ્શન છે તે જોવા મળતો હતો પરંતુ મિત્રો હાલ આ પોર્ટલ છે તેને અપડેટ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો ઘણા બધા મિત્રોનું કેવું હતું કે હવે લર્નિંગ લાઇસન્સ જો આપણે ડાઉનલોડ કરવું હોય તો કેવી રીતે થઈ શકશે તેમાં ઓપ્શન છે તે હવે તમે અહીં જોઈ શકશો નહીં લર્નિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવા માટે તો તેના માટે મિત્રો ગભરાવાની જરૂર નથી આજ પોર્ટલ ઉપરથી લર્નિંગ લાઇસન્સ છે તે ડાઉનલોડ થઈ જાય છે તો તેના માટે મિત્રો તમને અહીં મેનુ જોવા મળશે હવે તે મેનુમાં સૌથી પહેલાં જ અહીં લર્નિંગ લાઇસન્સનું એક મેનુ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી સબ મેનુ છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમને જોવા મળશે પ્રેન્ટ લર્નિંગ લાઇસન્સ ફોર્મ થ્રી તો મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમારે પ્રોસેસના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે પ્રોસેસના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી પાસે એપ્લિકેશન નંબર અને તમારી જન્મ તારીખ છે તે માગવામાં આવશે તો મિત્રો અહીં તમારા જે તે એપ્લિકેશન નંબર હોય છે તે તમારા એપ્લિકેશન નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે ત્યાર પછી તમે ફોર્મ ભરતી વખતે જે તમારી જન્મ તારીખ લખી છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે ત્યાર પછી તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ ભરતી વખતે જે રજિસ્ટર કરાવેલ મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર ઉપર એક વન ટાઈમ પાસવર્ડનો મેસેજ આવશે કે તે વન ટાઈમ પાસવર્ડ છે તે જે ઓટીપીના બોક્સમાં તમારે લખી દેવાનું રહેશે ત્યાર પછી બાજુમાં જે કેપ્ચર કોડ હોય છે તે કેપ્ચર કોડ ફિલ કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો અને તમારા ડિવાઇસમાં જે લર્નિંગ લાઇસન્સ માટેની જે પીડીએફ ફાઇલ હશે તે પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે મિત્રો લર્નિંગ લાઇસન્સની જે વેલિડિટી હોય છે તે બહુ જ ઓછી હોય છે છ મહિના સુધીની જ હોય છે છ મહિના પછી તમારે જે પાકું લાઇસન્સ હોય છે તેના માટે તમારે એપ્લાય કરવાનું હોય છે એટલા માટે મિત્રો હવે જે લર્નિંગ લાઇસન્સ છે તે મિત્રો તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવું પડે છે તો મિત્રો તમે આ રીતે તમારું જે લર્નિંગ લાઇસન્સ છે તેને તમે ડાઉનલોડ કરી શકો છો અને તમે તેના તેને એફ ફોર સાઇઝ અથવા તો તમારા જે પ્રિન્ટર છે તેમાંથી મિત્રો તમે પ્રિન્ટ છે તે કાઢી શકો છો તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય તમને લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો અમારી ચેનલમાં હજુ તમે નવા હોય તો અવશ્ય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં ત્યાં સુધી જય હિન્દ